तो जहाज बांधकाम प्राचीन समय थी भारत नी अंदर उत्पादन उद्योगों नी अंदर जहाज उत्पादन करनारा देशों मा भारत अग्रिम स्थानों नी अंदर गणाई सकाय। कारण के भारत नी अंदर जहाज बांधकाम करनारा महत्वना जे उद्योगों के एकमो छे तेनी अंदर पांच मुख्य केंद्र गणी सकाय। आ पांच केंद्रों नी अंदर सौथी अगत्यना मुख्य पॉइंट लईए तो विशाखापट्टनम छे, कोलकाता छे, कोचीन छे, मुंबई छे अने मारमा गोवा छे। आ पांचे केंद्रों एवा छे के ज्यां सौथी वधुमां वधु जहाज बांधवा माटेना ए कारखानाओ स्थपायेला छे, जेने गोदियो कहेवामां आवे छे। आ ઉપરાંત મોટા મોટા સ્ટીમરો ક્રુઝ કહી શકાય એવા વિશાળ મોટા સ્વરૂપના બાંધકામ ધરાવતા જહાજો છે એનું ઉત્પાદન ભારતમાં બે સ્થળોએ કરવામાં આવે છે અને એ લગભગ જાહેર ક્ષેત્રના એકમો ગણવામાં આવે છે, જ્યાં એક છે કોચી અને બીજું છે વિશાખાપટ્ટનમ। આ બે સ્થળોએ સૌથી વધુમાં વધુ એ મોટામાં મોટા કહી શકાય એવા કેન્દ્રો જહાજ બાંધવામાં આવે છે। આ પ્રકારના મોટાભાગે આપણે જહાજ છે, સ્ટીમરો છે, એનું ઉત્પાદન એ કોચી અને વિશાખાપટ્ટનમની અંદર થાય છે। આ ઉપરાંત ભારતીય હવામાનની ક્ષેત્રની અંદર એ રસ્તાઓના વિભાગીકરણ કરેલ નથી, પરંતુ તેના સંદર્ભની અંદર જે માધ્યમો છે તેમાં હવાઈ જહાજો છે એ ગણાવી શકાય। સૈન્ય માટેના જહાજો છે, સૈન્ય માટેના જે વિમાનો છે એ ભારતની અંદર આપણે ભારતની અંદર જ ઉત્પાદન કરતા કેન્દ્રો સ્થાપ્યા છે અને તેની અંદર બેંગાલુરુ, કોલકાતા, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, લખનૌ આ બધા કેન્દ્રો એવા છે કે જ્યાં મોટાભાગે હવાઈ ક્ષેત્ર માટેની જે આપણે પ્લેનો કહીએ છીએ એના ઉત્પાદન કરતા કેન્દ્રો શરૂ કરવામાં આવેલા છે, એટલે કે ઘર આંગણે આપણે એ વસ્તુનું ઉત્પાદન કરતા થયા છે। થોડા સમય પહેલા આપણે મોટાભાગે હેલિકોપ્ટર છે એનું ઉત્પાદન વિદેશમાંથી આયાત કરતા હતા અને વર્તમાન સમયની અંદર આપણે હેલિકોપ્ટર છે એનું પણ ઉત્પાદન ઘર આંગણે શરૂ કર્યું છે। આ પ્રકારના જુદા જુદા હેલિકોપ્ટરની મુસાફરી માટેના હેલિકોપ્ટર હજી સુધી આપણે ઉત્પાદન કરતા નથી, પરંતુ એ પણ ભવિષ્યની અંદર પૂરેપૂરો અવકાશ રહેલો છે કે હેલિકોપ્ટરની સુવિધાઓ મુસાફરી માટેના આ ભારતમાં જ ઉત્પાદન થશે। પરંતુ જો વિમાનોની વાત કરવામાં આવે તો વિમાનો એક સમયે આપણે મોટાભાગે મુસાફરી માટેના વિદેશમાંથી આયાત કરતા હતા અને એ પ્લેનો છે આ સ્વરૂપે એન્જિનિયરો દ્વારા ભારતમાં નિર્માણ થાય એવા ઉદ્યોગો પણ શરૂ કરવામાં આવેલા છે। તો આ જહાજ બાંધકામ ક્ષેત્રની દ્રષ્ટિએ ભારતની અંદર ખૂબ જ વિશાળ દરિયા કિનારો ભારતને મળેલો છે એ સંદર્ભે આપણે કહી શકીએ કે જહાજ બાંધવાની મોટામાં મોટી ગોદીઓ છે એની સ્થાપના હજી પણ વધુમાં વધુ ભારતમાં થઈ રહી છે અને આગળ જતા એનો વિકાસ માટેના અવકાશ ભારતમાં ઘણા બધા રહેલા છે। તો એ છે જહાજ બાંધકામ ઉદ્યોગ।